હમણાં હું કાલે હીરાબાગ ઉભો થયો, એક દાદા એવા કડ્યું સોવણું પહેરેલી, મને કે ધામેલા ડોશીમાં દવાખાનું ક્યાં છે? કોનું? કો મને કે ડોશીમાનું. હું કહું હીરાબાગમાં કઈ ડોશીમાનું દવાખાનું નથી, છોકરાએ કાર્ડ આપ્યું છે. મને કે આ રહ્યું કાર્ડ પહેરવા માટે કાઢ્યું. મને કે જો ને, પણ મુદળ પોઈન્ટ મૂકવા ભૂલી ગયા, ડોક્ટર સીમા લખ્યું હતું. પણ મજા છે તમને કહું આઈ ને આપણે, અને જ્યાં જ્યાં મોજ આવે ને દાંત કાઢજો. અને સાહેબ આ ઇન્ટરવ્યુ નો યુગ, સેલ્ફી નો યુગ અત્યારે જુઓ. તમને કહું હમણાં એમ રિસેપ્શનમાં ગયા હતા, વરાજો ને ઓવલાડી બે બેઠા બેઠા સેલ્ફી લેતા હતા. ઘેરે છે ને ફોન આવ્યો, એક ડોશ મેં ઘેરે ફોન કર્યો, ભાઈ કે ઘેરે ભૈયા જલ્દી તાર ઘરના પેરા લીસું તો આંસકું આવી ગયું લાગે છે, મોઢું ત્રાહુ થઈ ગયું, આંખું સડાવી ગઈ ને હાથ તો કે હેઠો આવતો જ નથી. તકે મમ્મી તમે ચિંતા કરો, માં એ સેલ્ફી લે. પણ કેવા મોઢા કરે આપણને એમ થાય, બે નાખ્યું આમ. હમણાં હું પ્રોગ્રામ કરીને પૂરો નીકળ્યો, પ્રોગ્રામ પૂરો કરીને નીકળ્યો એટલે ભાઈ આવ્યો, મને કે ધામીલા સેલ્ફી લેવી આપણે. હું મને શું વાંધો, તે સેલ્ફી લેતા હતા બે ત્રણ લીધી. મને કે આમ કરો, કો નો જવું હોય તો શું કામ કરવું એ ભાઈ, શું કામ કરવું આપણે આમ. હમણાં નવી નવી ઓવ પવણી આવી તો તમને કહું હાથમાં ફોન હેઠો મૂકે જ નહીં, હેઠો ફોન જ ન મૂકે તમને કહું. પછી ફોન ચાર્જર ઉતરી ગયો, પછી ક્યાં જવું એમાં કઈ હાલે નહીં ને, ડાયરેક્ટ શેડા ભરાવે. એટલે ફોન મૂક્યો એટલે હા હોય કીધું, હાથમાં કઈ બંગડ્યું નહીં તમને કહું. એટલે હા હોય કીધું કે હો બેટા, તા કે હા મમ્મી, તા કે હાવ હાથ કોરા ન લાગે, તમે નવા ઘરના હો છો, તા કે મમ્મી અત્યારે હું હાથમાં તો હવે કે ફોન મૂક્યો કોરા નો ફોન મૂકે. હમણાં બે ની ફોન ચાર્જરમાં મૂકતા હતા એટલે હાંજે ઘરવાળા કીધું કે અત્યારે ચાર્જરમાં ન મૂકે, તા કે કેમ? તાકે બેટરી ફાટી ફડાક્યો થઈ જાય, કે આખી રાત ચાર્જરમાં પડ્યો રે, અત્યારે ફોન ન મૂકે. તાકે તેમ સાના માના બેહો, મને ખબર પડે છે. તાકે કેમ? અત્યારે તે ચાર્જરમાં મૂક્યો તોય, તાકે મેં બેટરી કાઢીને ચાર્જરમાં મૂક્યો છે. વાત આવી સપોર્ટ. અને ઘણા ઘણા તમને કહો સલાહ ન દેવાય હો, હા તમને સલાહ જો એટલે તમને હામાં પડે. હમણાં એક જણા આમ રાતે વિદેશની છોકરી યાર બાપુ વાતું કરે, ત્રણ ત્રણ વાગ્યા હોય છે, ઘરવાળે કે તમને આની કોઈ છોકરીઓ નથી મળતી વિદેશ માટે લાંબા થાવ. તા કે ગાંડી તને શું લાગે કે વિદેશ આરે આંતરરાષ્ટ્રીય સંબંધ ખાલી મોદી બાપુ જ બળ કરે છે? એની મીઠી મીઠી વાતો કરીને એને અરે આમાં અમારો પ્રયાસ છે કે ગાંડી ત્યારે કે આંતરરાષ્ટ્રીય સંબંધ સુધરે છે એમ કરીને સમજાવી દીધી. એમાં ફોન ચાર્જરમાં પડ્યો હતો ને ઘરવાળે એક રાતે જાય ગયા, આમ લાઇટ થઈ અને ઘરવાળીને બે લાફા માર્યા ઘરવાળાએ, કે આ બ્યુટીફુલનો મેસેજ કોનો છે, આ બ્યુટીફુલનો મેસેજ કોનો છે? ઓલી હામી તણ નાખી, તમારું ડોહું બ્યુટીફુલ નથી, બેટરી ફૂલ લખાઈને આવ્યું. પણ મજા છે તમને કહું આઈન પાઈને આપણે. અને હીરામાં અત્યારે કેટલી મંદી, હમણાં એક અમારા ભાઈને રજા આપી એટલે શેઠને કીધું પગાર ક્યારે લઈ જતા, કે અઠવાડિયા પૈસા આવજો, અઠવાડિયા પછી ફોન કરીને આવજો. એટલે બોલે અઠવાડિયા પછી ફોન કર્યો કે હાલો શેઠ પગાર ક્યારે લઈ જાવ, તે બોલા શેઠે સામે જવાબ આપ્યો, એ કે ભાઈ તમે કોને ના બે હતા હતા, કેટલી મંદી તમને સમજાય. અને વંદન બાકી ન સમજાય ને હો હો તોપુની સલામો મારા બાપ. હમણાં તમારા સ્કૂલમાં પ્રોગ્રામ હતો, સાહેબે છોકરાને સવાલ કર્યો, કે એ ઉભો થા રભડા, તા કે બોલો ને સાહેબ, તા કે કયું પક્ષી કે આકાશમાં સ્પીડ થી ઉડે, તે વાહેથી પબલો સાહેબ ઉભો થયો, અને કે સાહેબ કે ઉતાવળ હોય ને ઈ, સાહેબ આવા જવાબ હોય કે કાલનું આ મેડિકલે ગયો, તમારો ભાઈ બનશે, ભાઈ તમને કહું વિમલભાઈ રાજીના રેડ થઈ ગયા. હું કહું ભાળે મન રાજીના રેડ થી મન કરે તમે વાત સમાઈ જો, પણ તું પણ કે વાત જાવ જો, કાલ યોગ ડે હતો, મને કે ઝંડુ બામ ને ટાઈગર બામ ને બધા ખાલી થઈ ગયા, નોતા આવતા એ મંડાણા હોય ને તે હાથ આકડાઈ ગયા. મને કે 75 ડંડી પડી છે ઝંડુ બામ ની ટાઈગર બામ ની હોય કે બધું ખાલી, આયોડેક્સ ની 150 ડબ્બી તો વહી ગઈ પેલા આઈ કે. અને યોગ મારા બાપ ફાવે તો કરાય, નકર અત્યારે આમ જો તમને કહો આજ તો એક વિડીયો આવ્યો હતો વોટ્સએપમાં, કૂતરા પાડવાની જરૂર નહીં, યોગા કરી દીધું.
રામદેવજી બાબા 900 રૂપિયા લઈ એક યોગા ના તમને કહું 8 થી 11 ના, અને અમારા ગામમાં કલ્યાણ ચાલુ કર્યા 200 રૂપિયામાં. તે બધા ડાકા વાળી લુંગીઓ પહેરીને કે આવી જાયજો કાલ, અને બધા લુંગીઓ લઈને ગયા, સાદરું લઈને ગયા તમને કહું, અને બધા બેઠા લાઈનમાં. પછી અમારા સગને કીધું કે ઊંડો શ્વાસ લ્યો, તો બધા આમ કર્યું. પછી કે એ કારે હવે છોડો, તે વાહે અમારા કલ્યાણ નો ભાઈ બન સગન કોનું છોકરું છે ભાઈ આ, છે જડી ગયું ને હાશ, નકર અમારે આગળ જાહેરાત કરાવેલી એમ છે કે તમે જો આપણે આગળ બે નામ બોલે તો આપણે વાંધો હું આપજો આપજો ભાઈ. અને આવજો રેઠા ન મૂકી જતા દીકરા દામના ખોટી બધા હમણાં મોકલો, હમણાં નીકળે હમણાં. પણ આ છોકરા હાટું મારા બાપ રાંધલ તેડે, આ છોકરા હાટું રાંધલ તેડે ને એવડા થાય પછી કોઈ તેડે હે ને જોવો. મૂકી દીધા છૂટા, વાહ બાપ વાહ, ખુશ રહો બાપ, પડકારો મારી નાખે હો તમારો. મને તેમ થઈ ગયું મને એટેક નું આવી જાય થારું. અને છોકરા હાટું હાલો બાપ, આ મારા કાળ મુકાશે ને મારે તૈયાર કરવા પડે. હમણાં એક જણો અમારો ભાઈ બનશે કેવલ, તમને કહો 25 વખત બાહુબલી બાપુ જોઈ આવ્યો, 25 વખત બાહુબલી જોઈ આવ્યો, મગજમાં કટપ્પા ગડી ગયો. બોલો તે હામો મળ્યો, મને કહે છે હું કહું જય સિયારામ, મને કે ન, હું કહું જય સિયારામ, મને કે ન, હું કહું જય સિયારામ, મને કે જય મહેશમતે. This is Kattappa. અને આ તમને કહું બરોડાના આ ટ્રાફિકમાં તમને હસું તેમ આજ આવ્યા છો, આપણને એમ થઈ જાય હાલીને વ્યા દઈ. એ ટ્રાફિકમાં તમને કહું ભલાલ દેવના રજ સિવાય કોઈ હાલીએ કેવું લાગે છે. અને ઈ રથ આમાં ભાગેલા આવ્યો હોય ને તો જુઓ તમને કહું મજા આવી. મજા છે તમને કહું આણપાઈ. અને મૂંગા બેરા હોય ને આપણે આમ કહેવાય નહીં કઈ, પણ એના રહેવાની બહુ મજા આવે. હું 2008 મંદીમાં બાપુ અહીંયા ઘાટમાં બે હતો કામે, તે અમારી બાજુ એક ધારુકા ગામ છે ને, નેણપાનો એક બે હે મૂંગો ને બેરો. હીરો તૂટી જાય ને તે આપણે આગળ, હું મેનેજર એ વખતે, તો હીરો તૂટી જાય એટલે આપણે આગળ આવે ને કાંઈ બોલે નહીં, મૂંગો ને બેરો બિચારો શું બોલે, એટલે આપણે આગળ આવી સુધી એમ કે આ અત્યારે કઈ ગુજરાતી પિક્ચર આવ્યા તમને કહો, બેવફાની બેનને પૈણે કુજી, ઘનઘોર જરે ચ હુમોર મારું મા, ઘનઘોર જરે ચ હુમોર મારું મા, મારું મન મોર બની થને કાટ કરે, મન મોર બની થને કાટ કરે, મન મોર બની થને કાટ કરે, મારું મન મોર બની થને કાટ કરે, મન મોર બની થને કાટ કરે, મોર બની થને કાટ કરે, મન મોર બની થને કાટ કરે. નવ દિન કબૂત પાક ખુલે,
બાપ માણા નું મન ક્યારે મોર બની થનગાટ કરે? 5 લાખ રૂપિયા બેંકમાં પડ્યા હોય, ઘરની મર્સિડીઝ ફરતી હોય, તો નકર આપણી જેવા ને કાળો કાગડો બની કકળાટ કરે. હમણાં અમારે તમને કોઈ ભાઈ બનશે પરેશ, એને છોકરી જોવા આવ્યા, છોકરી વાળા જોવા આવ્યા એટલે વોલ્યુમ આપજો ભાઈ. એટલે પરેશ ના બાપાએ કીધું કે આમ જો તું કાળો છો, રંગે રૂડો રૂપે પૂળો, દીખે તો કોડીલો કોડામણો. એટલે પપ્પાએ કીધું તું કાળો છો, છોકરી વાળા પૂછે એટલે બીજું હું તને ત્રણ સવાલ કરું છું, એના જવાબ તારે હારા દેવાના. તકે વાંધો નહીં પપ્પા, ત્રણ સલાહ આપું છું તને. તકે વાંધો નહીં પપ્પા. એ કે છોકરી વાળા પૂછે ને એટલે પગાર વધારે કહેવાનો. કાંઈ વાંધો નહીં પપ્પા, તમને તમારી પડી હોય મને પડી જ હોય ને. બીજી વાત કે મોળો જવાબ નહીં દેવાનો. તકે વાંધો નહીં. વળતે દીકરી વાળા આવ્યા, દીકરી વાળા આવ્યા ને પરેશ ને પૂછ્યું શું નામ છે? તકે પરેશ. પગાર કેટલો છે બેટા? તકે આમ તો કે 1,30,000 છે, પણ બધું કપાતા કે 6,000 ખાતામાં આવે છે. પણ કેટલો કપાય? કપાય તો કપાય કેટલું કે તો નહીં ફરફી કામે બેહું બોલો. પછી તો ઓલા બેઠા એટલે ચા પાણી આવ્યા, હામાં હિમે રોકીબું ચાની ભરાણી. અને આજ તો તમને કહું આમ જો દેહમાં જ બધું લાવ્યો છો. દીકરી વાળા કીધું કે અમને બહુ છોકરો ગમતો નથી. હે? પરેશ ના પપ્પા કીધું હું વાત કરો તા કે હા અમને છોકરો બહુ ગમતો નથી. તા પરેશ ના બાપા રકીબી નો ઘા કર્યો, આ તો ભાઈ ગયો અમને નથી ગમતો, અમારે હું ઘેરે કાઢી મૂકા ને વી વર્ષ નો કર્યો નીચે, આ કાળ મૂકો અમને નથી ગમતો, પણ અમારે ક્યાં જવું? પછી તોય રહેતા રહેતા તમને કોઈ મેળ આવી ગયો, પણ સામે દીકરી એટલી કાળી મેળ આવી ગઈ. પછી એમાં પાછા પરેશ ના બાપા ટાઈટ થઈ જાય કે આપણે નો આ પાડવી, દીકરી કેટલી કાળી, પણ તમારો જો. પણ તોય બહુ કર્યું. અને પછી દીકરી વાળાએ કીધું કે આમ જોઈ કે તમે કે અમારી દીકરી અમને પરેશ ધ્યાનમાં આવી ગયો છે, એ કે તમારે અમે દીકરી આપી અને તમે દીકરી લઈ જાઓ. પણ કે હા કેમ લઈ જાવી? તકે નહીં કે એમને કરિયાવરમાં 15 લાખ ની ફોર્ચ્યુનર ગાડી આપશું. તકે હે? તકે 15 લાખ ની ફોર્ચ્યુનર ગાડી આપશું, તમે અમારી દીકરીને લઈ જાઓ. પણ કે કેમ લઈ જાવી? તકે નહીં, 15 લાખ ની ફોર્ચ્યુનર ગાડી એમ કરિયાવરમાં આપશું. પરેશ ના બાપા કે આમ જો આપણે સમજણથી વાત કરવી. તકે બોલો. તકે તમે અમને ફોર્ચ્યુનર ગાડી આપો, તમારી દીકરી અમારા પરેશ વેરે લઈ જાવી, પણ અમારા પરેશ ના ઘેરે છે સંતાન થાય. એ કેટલું બ્લેક આવે, અને એને વરાવા હાટો અમે હેલિકોપ્ટર દેવી ત્યારે થાય. અમારે થી કે ફોર્ચ્યુનર માં મેળ નહીં પડે. અમુક કાળા એટલા હોય, ડવ હાબુ જ નવરાવો 3 વખત તો ડવ હાબુ કાળો પડી જાય. બોલો. વાત કરતો હતો યોગાની, ઊંડો શ્વાસ લેવાનું કીધું, કર્યું બધાએ. હવે કે છોડો, મારી પડખે સગન એને જૂની શરદી સીધો લબ્બો અહીંયા. મને કેમ રવાડે સડાઈ દીધો મને કે બે આંગળી કરો આમ કરું અંકલ. મેં આમ શરૂ કર્યું, મને કે મજા આવી, મને કે નહીં, મને કે મજા ક્યાંથી આવે? તો મેં કે આમ કરીને પછી આમ કર્યું થયું કે? એટલે બોલો. પછી મેં 1/2 કલાક આમ કર્યું, મજા આવી નકરી ભાઈ. એટલે તઈ અમારા ભાઈ બનશે એ મુદડે આમ થોડું બોલું ઇંગ્લિશ, અને આપણો કાઠિયાવાડી તો મારા બાપ ક્યાંય પાછો ન પડે. કદાચ ગંગાના ઘાટ હરિદ્વાર ઉપર મોકલી દો, ન્યા મોકલી દો, ગમે ના મોકલી દો. બોમ્બે હું ઉતર્યો અને એક દાદા પ્રોફેશનલ ભણેલા કૂતરું હતું, એને કે નહીં જા નહીં જા નહીં જા
કૂચરું હલ્યું ને એક દાદા આપણે ઉજરે આવું પહેરેલું કૂચરાને કીધું હળ તાતો કૂચરું 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 હલાવતું ગયું હોતી બોલો આપણો રણકારો મોળો નહીં તમને કહું ઈ પુળો પુળો મૂશું તમને કહું ઈ પેલા ડાળે પીવે ને તો વાટક્યામાં મૂશું પડતી બાપુ અને ઈ આમ નીતારીને તમને કહું આપણો રણકારો જ મળો ને એમાં આપણે આપણે ગામડામાં તમને કહું હમણાં અમારે ભાઈ બંને એડમિશન છોકરાને લેવું થયું એટલે ના ગયા ક્રાઇસ્ટ સ્કૂલ તમને કહું પોર ઇંગ્લિશ મીડિયમ અને હાથ ઉજ્યું હા ભણેલો ગામમાં એટલે ના ગયા ઓલા કે અમારે ઇન્ટરવ્યુ લેવું પડે અત્યારે બધી સ્કૂલમાં ઇન્ટરવ્યુ લે એટલે ઓલે રમકડા દેખાડે હાથનું ધોરણ ભણતો હશે છોકરાને પેલા આમ આમ કે ઇંગ્લિશમાં જવાબ દેવાના એટલે કૂતરો ઉસો કર્યો પ્લાસ્ટિકનો કે આને શું કહેવાય બેટા બોલો કે ડોગ સરસ વેરી ગુડ અમારી સ્કૂલનું તું વિદ્યાર્થી થવા માગે છો એમ તો કે હા પછી તમને કહું એલિફન્ટ દેખાડ્યો હાથી ઉસો કર્યો આ શું તકે એલિફન્ટ મૂકી દીધું પછી સાહેબ તમને કહું વાઘ દેખાડ્યો બેટા આને શું કહેવાય તકે ટાઈગર સરસ પછી ઊંટ દેખાડ્યું તાતો બોલ્યો બોલ્યો હાંઢ્યો ભાઈ આવ્યો હતો ના અહીંયા બોલો હાંઢિયા વાળા આપણે પાછા જ ન પડ્યું તમને કહું એટલે તો કઈ કવિએ લખ્યું છે બાપુ કે કાઠિયાવાડમાં કોકદી તું ભૂલો પડ ભગવાન થાને મારો મહેમાન તને હરગે ભૂલાવું ઈ સાહેબ કાઠિયાવાડની ધરતી પણ આ કાઠિયાવાડની ધરતી સાહેબ એમનામ નથી વખણાતી એના ચાર દુહા બાપુ ગોવિંદભાઈ પાલિયાએ લખ્યા કે કાઠિયાવાડની ધરતી હું કામ બંગાળ બિહાર ઓરિસ્સાની ધરતી છે ન્યા હું કામ કૃષ્ણ ન ગયા ઓલા દુહા મરાવી નાખે ખતર ખોદાવી ખોદાવી પણ આ કાઠિયાવાડની ધરતી હું કામ તો એના ત્રણ દુહા સાહેબ મને યાદ છે તમારી સામે રજૂ કરું બાપ વધાવજો કાઠિયાવાડની મોજ હોય તો કે સુદામાને દેતા સંપત્તિ તને તારી રાણીઓ રોકતી તોય સુદામાને દેતા સંપત્તિ તને તારી રાણીઓ રોકતી તોય અરે દીકરા ખાંડીને ખવડાવતી ઈ તો અમારી કાઠિયાવાડી તો સાચેથી કચ્છની ધરતીમાંથી સદનો કાળો નાગ જેસલ જાડે જો આવ્યો અને તેથી સાહેબ તોળી રાણીએ તોરલ આપે ત્રણ દાનમાં આયા તો છોરના પણ સન્માન થાય કાઠિયાવાડમાં સાહેબ તોરલ આપે ત્રણ દાનમાં આયા તો છોરના પણ સન્માન થાય પણ પાપ બાળીને પીર ભણે ઈ તો અમારી કાઠિયાવાડી કોઈ સાહેબ ખાલી હેસલ ને ત્રીજો જુહો સાહેબ સરદાર વલ્લભભાઈ પટેલ નો મેં લખ્યો છે કે કાળજુ હતું જેનું સિંહ નું પણ પાહે રાખી નહોતી એક પાય અત્યારના કાળ મુખાના જોઈએ અહીંયા નથી હમાતા બહારની બેંકોમાં ડૂબી આવે છે કાળજુ હતું જેનું સિંહનું પણ પાહે રાખી નહોતી એક પાય ઈ તો અખંડ ભારતના ઘડવૈયા સરદાર અમારો કાઠિયાવાડી કોઈ સાહેબ સરોતરનો સિરતાજ અને સાહેબ કરછોડનો કોહિનૂરી વલ્લભભાઈ સરદાર કાઠિયાવાડની ધરતીની જ મહાનતા છે આપણા બે આમ તમને કહો ક્રિશ્ચિયન દેશ પ્યોર ક્રિશ્ચિયન દેશ ન્યા ગયા ને એકે સાહેબ ઓમનું સિમ્બોલ રાખ્યું પાટીમાં અને એકે સાહેબ ક્રિશ્ચિયનનું સિમ્બોલ રાખ્યું અને બે ભિખારી પડખે પડખે બાપુ ઉભેલા એટલે ઓમ ના સિમ્બોલ વાળાને કોઈ એક રૂપિયો ન દે ભીખમાં અને ક્રોસ નું સિમ્બોલ હતું ક્રિશ્ચિયન દેશ આખો સાહેબ અને એને બધા પૈસા આપે એટલે કોઈ વ્યક્તિ ક્રિશ્ચિયન વાળા નહીં પણ ઓમ વાળાને કીધું કે તું છે પાર્ટીમાં ક્રિશ્ચિયન નું સિમ્બોલ લઈને ઉભો રે ક્રોસ નું સિમ્બોલ લઈને ઉભો રે તો તને હવે પૈસા આપશે ઓમ વાળાને કીધું અને તને બીજી વાત કે તને દેખાડવા હાટું છે ને ઓલાને ઉડતાના વધારે ડોલર આપશે ભિખારીને એમ રોજ સલાહ આપે પછી ઓલો નીકળી જાય પછી થોડાક દી છાંતા ઓલો ક્રોસ વાળો ઓમ વાળા પાસે હોય કે સગનભાઈ ગુજરાતી ધંધો શીખવા નીકળ સમજાય ને વંદન નો સમજાય ને હોહો તોપુ ની સલામુ બાપ ભિખારી એટલા કેટલા લેટસ થઈ ગયા અમારે હમણાં શોખમાં બરોબર બેઠેલો અને શાક રોટલી બિચાર આમાં ખાતો હતો તે મને દઈ આવ્યો હું કહું લાઈને ભાઈ શાક ગરમ કરી આવી દઉં મને કે નહીં હું કહું પણ તને વાંધો શું છે ગેસ મારો બગડે મારે લઈ જાવ તને આવીને દઈ જાવ તારે વાંધો શું ગરમા ગરમ શાક ખાવાનો મને કે હાલતા થાવ ને ભાઈ હું કે કેમ મને કે શારદી પહેલાં કોક રોટલી ગરમ કરવા દઈ ગયું હજી નહીં જ દઈ ગયું
હવે આપણને પછી શાક આપે બિચારો, ઓયલો ગરમ કરી શેકી ખાઈ ગયો. બોલો, હમણાં ભિખારી હુતા હતા લાઈનમાં, કટોરા ઊંધા પડેલા. હું કહું ભાઈ કટોરું સીધું કઈ ને મારે તને પૈસા દેવા, મને કે તમે કેટલા દેવાનો? કહું રૂપિયો. મને કે તમારે રૂપિયા હું 3 લાખ ની ઊંઘ બગાડું? યાદ આવ ને જરૂર લે. અમારે એક ભાઈ બનશે, હમણાં તમને કહું કોલેજમાં ગયો નવો નવો, અને પ્યોર ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ, અને વરસાદની સિઝન, ફોર વ્હીલર ની ત્યારે બધા કોલેજમાં જાય એટલે ગયો. એટલે સાહેબે તમને કહું પ્યોર ઇંગ્લિશ, બોલવાનું ઇંગ્લિશ, ખાવાનું ઇંગ્લિશ. એટલે સાહેબે કીધું વી આર યુ લેટ? તો બોલો કે સર એમાં એવું છે, આન્સર ઇન ઇંગ્લિશ. એટલે ઓલાએ કીધું સર માય કાર ઇઝ ફસિંગ ઇન કિચડ. માય કાર સર ફસિંગ ઇન કિચડ, નો આગે જાવિંગ, નો પીસે જાવિંગ, નો આગે જાવિંગ, નો પીસે જાવિંગ, નો અધર જાવિંગ, નો સાઈડમાં જાવિંગ, નાન નાન ખૂતિંગ, નો હુલિંગ, નો ડુલિંગ, નો હુલિંગ, નો ડુલિંગ, ઓન્લી નાન નાન કરી. સો મે લેટ હું જાવી. સાહેબ કે બેહિતા મારા બાપ બેહિતા તું. હમણે તે દીકરાનો એટલી વહીમ, એટલે એમ સસરાએ કીધું બેટા તા કે હા એ કે મારા ડાયાબિટીસ બહુ છે, 150-200 ઉપર આવે છે, મારે હાટું સાવ મોળી કરજો. તા કે ઘરમાં 12 સભ્ય છે, તમારે હાટું સાવ મોળી ન બનાવવાની હોય. પણ કે બેટા મને ડાયાબિટીસ, તા કે નહીં મોળી ન બનાવવાની હોય સા, તા કે તો બેટા મારે શું કરવું? તા કે જલેબી ખાઈને પછી સા પી લેજો, મોળી જ લાગશે. આનું શું કરું? રોકડા જવાબ આપી દે એનું. હમણાં નાનો છોકરો મોટો છોકરો ને બાપા તઈને ટીવી જોતા હતા મહાભારત, એટલે નાના છોકરાને કીધું બેટા મારે હાટું પાણીને કળશો ભરતા ને, તો નાના છોકરાએ ખંભા ઉલાડ્યો. અત્યારે બધી વોટ્સઅપ ની પરજા ડોહી, હરખા જવાબ નો આપે. એટલે નાના છોકરાએ ખંભા ઉલાડ્યો, મોટો છોકરાએ કીધું પપ્પા એ કે નાનો ભાઈ અસંસ્કારી છે. તા કે કેમ? તા કે તમે પાણી પીતા હો ને મારે હાટું કળશો ભરતા હો. આમાં કઈ ખબર ન પડે અત્યારે તમને કહું.